વિદેશમાં દૂરધામ કરતા પ્રધાનમંત્રી મોદી આજે હળવા મૂડમાં દેખાયા છે. તસવીરો શેર કરી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લક્ષદ્વીપમાં એડવેન્ચરનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવારે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના દરિયા કિનારે સ્નોકર્લિંગનો આનંદ માણ્યો હતો. પીએમ મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તેઓ બીચ પર ફરતા જોવા મળી રહ્યા છે. હવાઈ ચપ્પલ અને કુર્તામાં તેઓ દરિયા કિનારાનો આનંદ માણી રહ્યા છે. મોદીએ પોસ્ટ કરતા ટ્વિટર પર કહ્યું કે તાજેતરમાં જ મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું ટાપુઓની અદ્ભુત સુંદરતા અને અહીંના લોકોની હૂંફથી દંગ રહી ગયો છું. પીએમ મોદીએ એવું પણ કહ્યું કે લક્ષદ્વીપના દરિયા કિનારે મને મળેલી શાંતિએ 140 કરોડ ભારતવાસીઓને નવા શું કામ કરવા અને કલ્યાણકારી યોજનાઓ માટે વિચારવાનો સમય પણ આપ્યો. આખરે ડ્રેગને પણ ભારતના ગ્લોબલ પાવરનો સ્વીકાર કર્યો છે. પીએમ મોદી સરકારના વખાણ કરાયા છે. હવે ચીને પણ ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતનો સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખ લખવામાં આવ્યો છે. આ લેખમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં આવેલા સકારાત્મક ફેરફારોની પ્રશંસા કરાઈ છે. લેખ મુજબ ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેના ઇન્ડિયા નેરેટિવને વિકસાવવા માટે વધુ સક્રિય રીતે કામ કરી રહ્યું છે. વધુમાં લખ્યું છે કે ભારત રાજકીય રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે, શહેરી શાસનમાં પણ સુધારો આવ્યો છે અને છેલ્લા 10 વર્ષમાં ભારત મજબૂત બન્યું છે. ભારતમાં આવેલા સકારાત્મક ફેરફારોની ગ્લોબલ ટાઈમ્સમાં પ્રશંસા થવી એ ભારત માટે ગર્વની વાત છે. 9 જાન્યુઆરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે. આ રોડ શોમાં યુએઈના રાષ્ટ્રપ્રમુખ પણ હાજર રહેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે રોડ શો કરશે. યુએઈના રાષ્ટ્રપતિ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. તે 9 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે. યુએઈના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીના ઘણા સારા સંબંધ છે. યુએઈના રાષ્ટ્રપતિ MBZ તરીકે ઓળખાય છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10 જાન્યુઆરીથી શરૂ થનારા 3 દિવસીય વાયબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર તરફથી તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતની સમિટમાં 28 દેશ પાર્ટનર બન્યા છે. સમિટમાં 1 લાખ મહેમાનો ભાગ લેવાનું અનુમાન છે. તો વાયબ્રન્ટ સમિટને લઈ 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદ અને ગાંધીનગરની તમામ હોટલો બુક થઈ ગઈ છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈ દિલ્હીમાં કોંગ્રેસની બેઠક મળી હતી અને તેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાયા બાદ વધુ એક યાત્રાનું નામ બદલ્યું છે અને સાથે રૂટ પણ નક્કી કરાયો છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે અને તેના જ ભાગરૂપે કોંગ્રેસ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહી છે. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા છે. યાત્રાનું નામ બદલી યાત્રા ક્યારથી શરૂ થશે અને ક્યાં ક્યાં ફરશે તે નક્કી કરાયું છે. 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી આ યાત્રા ચાલશે. શરૂઆત મણિપુરથી થશે તો ત્યારબાદ અરુણાચલ પ્રદેશ, આસામ થઈને તે ગુજરાતથી મહારાષ્ટ્ર પહોંચશે. આવી રીતે કુલ 15 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી ગુજરાતમાં કુલ 445 કિમીનો પ્રવાસ કરશે અને 5 દિવસ ગુજરાતના 7 જિલ્લાઓ ફરશે. રાહુલ દેશમાં કુલ 6,713 કિમીનો પ્રવાસ કરશે અને કુલ 100 લોકસભા બેઠકો બંધુક બતાવી હતી. વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટવાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા, તો હોબાળો થતા પાયલોટ જ ન હોવાનું ઇન્ડિગોએ કબૂલ્યું હતું. દેશ વિદેશથી વડોદરા આવવા માટે દિલ્હી એરપોર્ટ ઉપર આવેલા 120 મુસાફરો સમયસર ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન ઉડાન ન ભરતા અટવાઈ પડ્યા હતા. ઇન્ડિયન એરલાઇન્સ પ્લેન ઉડાન ભરવાનો સમય વહેલી સવારનો 4:35 વાગ્યાનો હતો, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ વિઝિબિલિટીનું કારણ આપી સવારે 7:50નો ટાઈમ સવારે 7:35 જાહેર કર્યો હતો. જે બાદ સવારે 9:10નો ટાઈમ આપવામાં આવ્યો હતો. અવારનવાર ટાઈમ બદલવા છતાં પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મુસાફરોનું કહેવું હતું કે જો ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડ કરી શકતી હોય તો ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન કેમ ન ભરી શકે. તો આવું પ્રથમવારનું નથી. ઇન્ડિયન એરલાઇન્સના અંધેર વહીવટને કારણે મુસાફરોને અવારનવાર આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સમગ્ર દેશના દેશવાસીઓ અત્યારે રામ નામની ભક્તિમાં લીન થયા છે. ત્યારે અમદાવાદના એક એવા રામ ભક્તનો વિડીયો સામે આવ્યો કે જેમનું અયોધ્યા જવાનું રદ થયું હતું. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રામચરણ રામનેશ મિશ્રા રહે છે. તેઓએ 1008 રામ ભક્તોને પોતાની સાથે રાખી અયોધ્યા જવાનું અભિયાન હાથ ધર્યું હતું. જો કે કોઈ કારણવશ 1008 ભક્તો સાથે અયોધ્યા જવાનું તેમનું સપનું પૂરું ન થતાં રામચરણ મિશ્રા ખૂબ દુઃખી અને આઘાતમાં સરી પડ્યા હતા. તે દરમિયાન તેમણે ગાંધીનગર કેનાલમાં પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા પહેલાં તેમણે એક વિડીયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. આ વિડીયો પોલીસ બેડામાં વાયરલ થતાં જ અડાલજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને
આયોજક ટ્રસ્ટી અને રામ ભક્ત રામચરણ મિશ્રાનો જીવ બચાવ્યો હતો. વિડીયો વાયરલ થતા પોલીસે વિડીયોમાં રહેલું લોકેશન જાણવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ મોબાઈલ નંબરને ટ્રેસ કરીને વ્યક્તિને આત્મહત્યા કરતા પહેલા બચાવી લેવામાં આવ્યો. ચિંતા કરતા નહીં, કામ કરીશું. આ વાયદો ડિંડોરે કર્યો છે અને આ વાયદો જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાના સંકેત આપે છે. વિભાગોના કર્મચારી છે, આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ, એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે ભાઈ, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે. ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં. મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બે મત નથી. એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે 22 તારીખે એનું ઓપનિંગ ઉદઘાટન. એટલે પહેલાં આપણે કહેતા ને કે મંદિર વહી બનાવેંગે લેકિન તારીખ નહીં બતાવેંગે, એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કહું છું તમને. 22 તારીખ જઈને પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું, કરવું અમે જ, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલાં ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે. એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ. એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. રખ હોસલા વો મંજર ભી આયેગા, રખ હોસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલ કે સમંદર ભી આયેગા, થક કરના બેઠે મંજિલ કે મુસાફિર, મંજિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા. રાજ્ય સહિત દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગને લઈને આંદોલનની વચ્ચે આ નિવેદન સામે આવતા સરકારી કર્મચારીઓને એક આશા બંધાઈ છે. રાજ્યની સ્કૂલોમાંથી જ્ઞાન સહાયક ગાયબ થઈ ગયા છે અને તેના કારણે પ્રવાસી શિક્ષક ફાળવવા માંગ કરાઈ છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 2 મહિના અગાઉ પ્રવાસી શિક્ષક દૂર કરીને કાયમી શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. 7,000ની જગ્યા સામે 4,800ની ભરતી કરવામાં આવી હતી, જેમાંથી પણ અનેક લોકો હાજર ના થયા તો કેટલાક નોકરી છોડીને જતા રહ્યા. આમ આ ભરતી પ્રક્રિયામાં અનેક સમસ્યા સર્જાઈ હતી અને જ્ઞાન સહાયક યોજનાને સફળતા મળી ન હતી, જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને તમામ DEO પાસેથી જ્ઞાન સહાયકની ખાલી જગ્યાની વિગત મંગાવવામાં આવી છે. સંચાલક મંડળના કહેવા પ્રમાણે વતનથી દૂર કરાર આધારિત શિક્ષક બનવા કોઈ તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ હાજર થનાર જ્ઞાન સહાયક પણ નોકરી છોડીને નાસી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે 2 મહિનાથી જ્ઞાન સહાયકનો પગાર કરવામાં આવ્યો નથી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેલ હોસ્પિટલની અંદર નર્સિંગ સ્ટાફ આજે હડતાલ પર ઉતરી ગઈ હતી, જેના કારણે દર્દીઓએ અને તેમના પરિવારોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સુરત શહેરના નર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગણી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં 500 કરતા વધુ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વીમેન અને મસ્કતી હોસ્પિટલ તેમજ સુરત શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના તમામ નર્સિંગ કર્મચારીઓ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી પોતાની માંગ મૂકી હતી. કર્મચારીઓનું કહેવું છે કે તેઓની પડતર માંગણીઓને લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેને અનદેખી કરવામાં આવી રહી છે અને તેને લઈને આજે નર્સિંગ સ્ટાફ આખડા પાણીએ જોવા મળ્યા હતા. સ્વીમેન હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. નર્સિંગ સ્ટાફની હડતાલને લઈને દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા હતા, કારણ કે તેમને સમયસર સારવાર નહીં મળી રહી હતી. એવું લાગે છે કે જામનગરની મેડિકલ કોલેજ એક યા બીજા કારણોસર હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. હવે સિનિયર ડોક્ટરો હાજરી પૂરવામાં આળસુ હોવાનું સામે આવ્યું છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા તમામ કોલેજો અને હોસ્પિટલોમાં ફરજ બજાવતા પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરો અને સિનિયર રેસિડેન્ટ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમ લાગુ થઈ ગયા છતાં 19 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી 3 મહિનામાં જામનગર મેડિકલ કોલેજના ડોક્ટરો જે હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમાંથી 7 જેટલા ડોક્ટરોએ તો એક પણ હાજરી પૂરવાની તસ્તી લીધી નથી, જ્યારે 15 જેટલા ડોક્ટરોએ તો નામ પૂરતી જ, એટલે કે 50%થી ઓછી હાજરી પૂરી છે. આવી રીતે હાજરીથી NMC ની ખફા થઈ ગયું છે અને આ બાબતે જામનગર મેડિકલ કોલેજને નોટિસ ફટકારી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે ખરેખર આ ડોક્ટરો હાજર રહેતા નથી કે પછી ધરાર હાજરી પૂરતા નથી. હાલ તો નોટિસ ફટકારતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તંત્રમાં સારી એવી ચર્ચા જાગી છે. ભગવાન રામને માંસાહારી કહેનાર NCP ના નેતા જીતેન્દ્ર આવાડે માફી માંગી અને વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યું છે. શિકાર કરું ખાણારા રામ તો આમચા 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 બહુજનાંચા
तुम्ही जिथे आम्हाला सगळे शाकाहारी बनवायला जातात तिथे आम्ही रामाचा आदर्श पाळतो आणि आम्ही आज आम्ही मटण खातो. रामाचा आदर्श, राम हा शाकाहारी नव्हता तर मांसाहारी होता. 14 वर्ष जंगलात राहणारा माणूस कुठे जाणार ते शाकाहारी शोधायला. लोक भावनाओं की का आदर करते हुए इस विषय पे शायद किसी का दिल दुखा होगा. वो जन का दिल दुखाया. लड़कियां उठाने लेने जाने वाले भी आज मेरे ऊपर कूद पड़े हैं. उनका भी नाम राम ही है. ઈડી દ્વારા 3 વખત સમન્સ પાઠવ્યા બાદ પણ કેજરીવાલ હજુ સુધી હાજર થયા નથી. તેઓનું કહેવું છે કે સરકાર મને હેરાન કરવા માટે ઈડીનો ઉપયોગ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ગુરુવારે ફરી એક વખત દારૂ કૌભાંડ કેસમાં ઈડી સા સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપનો ઉદ્દેશ્ય તપાસ કરવાનો નથી, પરંતુ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો છે. કેજરીવાલે કહ્યું કે હેલો લીકર સ્કેમ, તમે છેલ્લા 2 વર્ષથી આ શબ્દ ઘણી વખત સાંભળી રહ્યા છો. ભાજપની ઘણી એજન્સીઓ છેલ્લા 2 વર્ષમાં અનેક દરોડા પાડ્યા છે, અનેક લોકોની ધરપકડ કરી છે, પરંતુ હજુ સુધી ઉંચાપતનો એક પણ જથ્થો મળી આવ્યો નથી. કેજરીવાલે વધુમાં કહ્યું કે મારી પ્રામાણિકતા પર હુમલો કરવા માટે ઈડીનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. મારા વકીલ કહી રહ્યા છે કે આ સમન્સ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી હાલ ચાલી રહી છે. રામનગરીને સજાવી દેવામાં આવી છે, ત્યારે સુરતના 13 નાગરિકોએ અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું છે. રામલલાના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને સુરતના લોકોને આમંત્રણ અપાયું છે. ઉત્તર પ્રદેશની પવિત્ર ભૂમિ અયોધ્યા પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્ડ, આમંત્રણનો કાર્ડ સંદેશ ન્યૂઝ પર તમે જોઈ શકો છો. શ્રી રામલલાના કા મહાપ્રસાદ આગમન અને આ 13 લોકોને જે આમંત્રણ આપવામાં આવ્યું છે, સિલેક્ટેડ લોકો સુરત શહેરના નામાંકિત લોકો છે તેમને આપવામાં આવ્યું છે. આપણે દિનેશભાઈથી જાણીશું. દિનેશભાઈ, કાર્ડ આવી ગયો છે, આમંત્રણનો ચહેરા પર ખુશી દેખાઈ રહી છે. 500 વર્ષના સંઘર્ષ પછી હિન્દુ સમાજનો જે વિજય થયો છે, કરોડોરા હૃદયના આસ્થાના દેવતા એ શ્રી રામ ભગવાન પોતાના ઘરમાં વાપસ આવી રહ્યા છે. તે એમના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર એમને પ્રસ્થાપિત થતા એમના ઘરની અંદર જોવાનો જે લાભ મળશે તે અમારી માટે સર્વ સમાન છે. અને અમે તો ચોક્કસ માનશું કે લોકો મુક્તિ માટે આમ તેમ ભટકતા હોય છે, પરંતુ એને આ રામલલાના દર્શન કરીને હું ચોક્કસ મારી જાતને માનીશ કે મને આ સંસારમાંથી અને માનવ જાતમાંથી મુક્તિ મળી ગઈ એ અહેસાસ અત્યારે અમે અનુભવી રહ્યા છીએ. હવે આ તમામ લોકો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આ કાર્ડ થકેથી હાજરી આપી શકશે. કેમેરા પછી નજીક પડી છે, આગળ ચાલે સમજીશું સુરત.